जगत जननी मां अंबानु धाम एटले अंबाजी। बनासकांठा जिल्लामां अरावलीनी गिरिमाळो वच्चे आवेलो आ यात्राधाम लाखो करोड़ों भक्तोनी आस्थानुं प्रतीक मानवामां आवे छे। वर्षमां भादरवी पूनम पर आ मंदिर खाते भव्य लोकमेळानुं आयोजन थाय छे। प्राचीन मान्यता प्रमाणे आ मंदिर भारतना 51 शक्तिपीठोमांथी एक छे अने आ मंदिरमां कोई मूर्ति नहीं परंतु यंत्रनी पूजा करवामां आवे छे अने आ यंत्र श्री यंत्र तरीके प्रचलित छे। त्यारे आ प्राचीन मंदिर पर जुओ अमारो आ विशेष अहेवाल। ગુજરાતની ઉત્તર દિશામાં રાજસ્થાનની સરહદ પાસે અને અરવલ્લીના પહાડોની વચ્ચે આવેલું અંબાજી ખૂબ જ મશહૂર યાત્રાધામ ગણાય છે। પુરાણોમાં લખ્યું છે કે અહીં અંબિકા વન હતું। અંબાજીમાં કોઈ દેવીની મૂર્તિની પૂજા થતી નથી પરંતુ વિશાળ યંત્રની પૂજા કરાય છે। એક માન્યતા પ્રમાણે આ યંત્ર શ્રી યંત્ર છે જે ઉજ્જૈન તેમજ નેપાળના શક્તિપીઠોના મૂળ યંત્ર સાથે સંકળાયેલું હોવાનું અને યંત્રમાં 51 અક્ષર હોવાનું પ્રમાણ છે। આ યંત્રની દર મહિનાની 8મી પૂજા થાય છે। અંબાજી ખાતે 12 માસ ભક્તોમાંના દર્શન કરવા માટે આવતા હોય છે પરંતુ દર માસની પૂનમે બહુ મોટી સંખ્યામાં યાત્રિકો અંબાજી માના દર્શન કરવા આવે છે અને મંદિરના શિખર પર ધજા ચડાવે છે। ધાર્મિક રીતે અંબાજી ભારતની શક્તિપીઠમાં મહત્વનું સ્થાન ધરાવે છે। આ વિસ્તાર સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન અને આદ્યશક્તિનું પુરાણ પ્રસિદ્ધ સ્થાન છે। અંબાજીથી 2 કિલોમીટર દૂર ગબ્બરના પહાડમાં આવેલી ગુફામાં અંબા માતાનું આદિ સ્થાન મનાય છે। અંબાજીમાં નવરાત્રિનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે। આ ઉપરાંત ભાદરવી પૂનમ પર અંબાજી ખાતે યોજાતા ભવ્ય મેળામાં દેશ વિદેશથી ભાવિકો દર્શન કરવા માટે પદયાત્રા કરીને પહોંચે છે। આ 7 દિવસ દરમિયાન સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પણ સવિશેષ તૈયારીઓ કરવામાં આવે છે। આ મંદિર ભારતના સૌથી વધુ દાન મેળવતા મંદિરોમાં એક છે અને દાતાઓના દાનના પગલે આ મંદિરને સુવર્ણ મંદિર બનાવવામાં આવી રહ્યું છે। અત્યાર સુધીમાં મંદિરનું આખે આખું શિખર સુવર્ણથી મઢી દેવામાં આવ્યું છે। મંદિરમાં માતાજીની જે પૂજા કરવામાં આવે છે તે મૂર્તિ નહીં પરંતુ એક યંત્ર છે અને આ યંત્રનો શણગાર એવી રીતે કરવામાં આવે છે કે દર્શન કરવા આવતા ભક્તોને દિવસના અલગ અલગ સમયે અલગ અલગ સ્વરૂપના દર્શન થાય છે। માતાજીના મંદિરનો જે મુખ્ય દરવાજો આવેલો છે તેની સીધમાં ગબ્બર પર્વત આવેલો છે અને આ ગબ્બર પર્વત પર માતાજીની અખંડ જ્યોત ઝળહળી રહી છે। ભાવિકોની આસ્થાનું પ્રતીક અંબાજી મંદિર ખાતે ભાવિક ભક્તો વિશાળ સંખ્યામાં દૂર દૂરથી દર્શન કરવા માટે આ વર્ષે પણ મેળો મોકૂફ રાખવામાં આવ્યો હોવા છતાં વહેલા પહોંચી રહ્યા છે। અહીંયા આપણે અંબાજી મંદિર પર ભાદરવા મહિનાનું મહત્વ હોય છે, ત્યાં ભાદરવી પૂનમનો મેળો ભરાતો હોય છે જેના લીધે દર્શનાર્થીઓ આવે છે, પણ આ વખતે મેળો કેન્સલ છે એટલે અમે આ વખતે અત્યારે દર્શન કરવા આવ્યા છીએ। અહીંયા અંબાજી માતાનું મંદિર 51 શક્તિપીઠમાંનું એક છે જેનું ઘણું મહત્ત્વ છે અને ખૂબ પ્રાચીન મંદિર છે જેના લીધે અમે અહીંયા દર્શન કરવા અને માતાજીના ભક્તિભાવ માટે આવીએ છીએ। હું નરોડાથી આવું છું અને અહીંયા ગાડી દર્શન કરવા માટે અમે દર વર્ષે આવીએ છીએ। આ વખતે બી ભાદરવા મહિનામાં મેળો યોજાયો નથી એટલા માટે અમે અત્યારે દર્શન કરવા માટે આવ્યા છીએ અને 51 શક્તિપીઠોમાંનું આ એક શક્તિપીઠ છે અને અહીંયા ગાડી એવું કહેવામાં આવે છે કે અહીંયા ગાડી માતાજીનું હૃદયનું જે એમનો ભાગ છે એ અહીંયા ગાડી સ્થાપિત થયો હોય છે એટલા માટે અમે દર વર્ષે અહીંયા ગાડી આવીએ છીએ અને માતાજી જોડે અમારી દિલથી એવી ભક્તિભાવ એવા યોજાયા હોય છે, એમ કે એવા સંબંધ એવા થઈ ગયા છે કે દર વર્ષે અહીંયા ગાડી આવીએ ને તો અમને પોતાને બી ગમતું નથી। ભારતમાં કુલ 51 શક્તિપીઠ આવેલા છે। કહેવાય છે કે જ્યાં જ્યાં માતાજીના અંગો પડ્યા હતા તે તમામ સ્થળો પર શક્તિપીઠોની સ્થાપના થઈ હતી અને અંબાજીનો ગબ્બર પર્વત જ્યાં આવેલો છે તે સ્થળ પર માતાજીનું હૃદય પડ્યું હતું અને એટલા જ માટે અંબાજીને 51 શક્તિપીઠમાં સૌથી મહત્વનું શક્તિપીઠ માનવામાં આવે છે।